માનેક વિદ્યાર્થી મિત્રો શુભ સવાર જોઈએ આપણે આજે 2 ની અંદર તો 2 ની અંદર આપણે ચેપ્ટર નંબર 4 જે વ્યવસ્થા તંત્ર તો અગાઉ જે વિડિયો ની અંદર જે શીખ્યા એની થોડી વાત કરી નાખું તો અગાઉ તમે વ્યવસ્થા તંત્ર ની અંદર વ્યવસ્થા તંત્ર નો અર્થ એનો અર્થ એટલે એની વ્યાખ્યા તમને કહી નાખું કારણ કે વ્યાખ્યા છે એના આધારે તમારે એના પ્રકારો જે પ્રશ્ન છે એ છે તો જો વ્યવસ્થા તંત્ર એટલે સમાન દેશ સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરતું અથવા વહેંચણી કરતું વહીવટી માળખું સમાન દેશ સિદ્ધ કરવા સમાન એટલે દરેકનો એક જ હેતુ હોય કે માનો કે ઉત્પાદન પ્રવૃત્તિમાં રોકાયેલા હોય અથવા ધંધાકીય એકમની જે સ્થાપના થઈ નફાના હેતુથી તો એ જે પણ વસ્તુનું ઉત્પાદન વેચાણ કરી નફો કમાવા માંગતી હોય એ પ્રવૃત્તિમાં રોકાયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું વહીવટી માળખું ત્યારબાદ વ્યવસ્થા તંત્રના લક્ષણો શીખતા આવ્યા અને બીજો એક પ્રશ્ન 3 ગુણો વ્યવસ્થા તંત્રની રચના અને તબક્કા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જોયું તમે લાસ્ટ વિડીયોમાં વ્યવસ્થા તંત્રની શોર્ટમાં એક આપણા વ્યવહારિક કેવી રીતના છે એ વાત કરું કે આપણે કોઈ પણ સામાજિક આર્થિક રાજકીય કે ધાર્મિક કે ધંધાકીય કોઈ પણ હેતુ હોય દરેકનો અલગ અલગ હેતુ હોય એવા કોઈ પણ હેતુને પૂર્ણ કરવા યોગ્ય વિચારણા કરાય જે આયોજન અને એને અમલમાં મૂકવા આપણે કાર્યોની વહેંચણી કરીએ કે આપણો જે હેતુ છે એ પૂર્ણ કરવા કયા કયા કાર્યો કરવાના છે એ કાર્યોની યાદી બનાવીને વ્યક્તિઓ વચ્ચે વહેંચવાના છે વ્યક્તિઓને લાયકાતને આવડતને આધારે કાર્યોની વહેંચણી કરવી જેને કહેવાય જવાબદારી સોંપવી અને જવાબદારી પૂર્ણ કરી શકે પોતાના કાર્યને ન્યાય પૂરો આપી શકે એ માટે એમને જરૂરી સત્તા આપવી તો સત્તાની જવાબદારી વહેંચણી કરતું એક માળખું આપણે બનાવી અને વ્યવસ્થા તંત્ર જેને પ્રબંધ કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આ વિડીયોની અંદર ખાસ મહત્વના પ્રશ્નની અંદર બે પ્રશ્નો જોવાના છે વ્યવસ્થા તંત્રના પ્રકારોની અંદર રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્ય અનુસાર જેને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કહેવાય તો જુઓ પ્રશ્ન હવે તમારો આગળનો કન્ટેન્ટ આવે છે વ્યવસ્થા તંત્રનું માળખું હવે એનો મતલબ એટલે પ્રકાર જોજો તમને ચોપડીમાં આટલું જ આપ્યું વ્યવસ્થા તંત્રનું માળખું પણ એ જેના પ્રકારો છે હવે તમારા અહીંયાથી અત્યારે જે પ્રશ્ન ચાલુ છું એની અંદરથી વિભાગ એ વિભાગ બી વિભાગ સી માંથી એકાદ પ્રશ્ન છે પણ વિભાગ ડી એનો પ્રશ્ન છે 3 ગુણનો તો કેવી રીતના કયા કયા પ્રશ્નો આઈએમપી છે આ હું જે તમને પ્રશ્ન આઈએમપી કહું તે બોર્ડના પેપરમાં જોઈ લેવાના તમારે સેકન્ડ પહેલી બીજી પછી અલગ અલગ સ્કૂલોના મટીરિયલ કોઈ પણ ગાલા અસાઇનમેન્ટ લો માર્વેલ અધરવાઇઝ ગમે તે મટીરિયલો એની અંદર પૂછાયેલા જ હશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલું કહું તેટલું તૈયાર કરી લો એક વખત પ્રશ્ન વાંચી તૈયાર કરો લખવાની પદ્ધતિ રાખજો લોક ક્વેશ્ચન માટે કારણ કે આપણા બે ની અંદર મુદ્દા જ છે વધારે ઓકે અને નાના પ્રશ્નો તૈયાર કરીને વારંવાર એનું મનન કરો મનન કરશો એટલું યાદ રહેશે બોર્ડની તો એક્ઝામ લેવાશે એટલે એની અંદર તો પૂછાવાના ઓકે તો જુઓ વ્યવસ્થા તંત્રનું માળખું એટલે પ્રકારો તો આપણે અહીં જોઈએ કે માળખું એટલે શું તો આદર્શ આપણે અસરકારક સંચાલન કરવું હોય કોઈ પણ ક્ષેત્રનું તો એના માટે આદર્શ માળખું હોવું જોઈએ વ્યવસ્થા તંત્ર એક વહીવટી માળખું જેમ હું તમને શિવાજીની વાત કરું મહારાણા પ્રતાપ શિવાજી એમને જે યુદ્ધ લડ્યા હોય જે લડ્યા છે યુદ્ધ એમ જ નથી લડી દીધા એ યુદ્ધ લડવા માટે એમને જે પ્લાન બનાવ્યો છે એક વ્યૂહ રચના કરેલી છે આ વ્યૂહ રચનામાં કાર્યો દરેકને અલગ અલગ સોંપાયેલા છે એ બધું નક્કી કરજો એક માળખું બનાવે કોણ સેનાપતિ એની ઉપરી કોણ કયા પ્રકારના ક્ષેત્રમાં કયા પ્રકારની લડાઈ કઈ રીતના કરી આ બધું માળખું છે ને તો જવાબદારી ને કાર્ય વહેંચી નાખે છે ને એ માળખું એટલે વ્યવસ્થા ઓકે તો જુઓ વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રના પ્રકારો દર્શાવે છે તો આ પ્રકારોની અંદર જુઓ વ્યવસ્થા તંત્રના પ્રકારો કેવી રીતના નક્કી થાય તો ધંધાકીય એકમના સ્વરૂપ નાના એકમનું હોય મોટા એકમનું હોય પછી સેવા ક્ષેત્રનું હોય ધંધાકીય ઉત્પાદનમાં અથવા વેપાર ક્ષેત્રનું હોય વ્યવસાયિક ક્ષેત્ર હોય આવા અલગ અલગ ક્ષેત્રો હોય તો એ સ્વરૂપ કદ તો નાનું એકમ અને મોટું એકમ જવાબદારીઓના વિભાગીકરણ જવાબદારી અલગ અલગ પ્રકારની હોય જ્યાં સામાન્ય કાર્યોની જવાબદારી જ્યાં નીતિ વિષયક નિર્ણયોની જવાબદારી આ પ્રકારની જવાબદારીના વિભાગીકરણના આધારે વિભાગીકરણ એટલે વિભાગો પાડવા
એના આધારે વ્યવસ્થાતંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે આ ખાસ રાખજો તો વ્યવસ્થાતંત્રનો પ્રકાર એ દરેક ધંધાકીય એકમનું કદ જેવું કદ એવું વ્યવસ્થાતંત્રનું માળખું એટલે કે પ્રકાર નાનું એકમ મોટું એકમ સ્વરૂપ તો સેવા ક્ષેત્રનું હોય ધાર્મિક આર્થિક આ ખાલી એક જાણકારી માટે પણ આપણે જો આર્થિક બાબતો જોઈએ તો સેવા ક્ષેત્ર જેમાં રેલવે તો સેવા ક્ષેત્રમાં તો એનું વૈવધી માળખું અલગ પ્રકારનું હોય વ્યવસ્થાતંત્ર હવાઈ વ્યવહાર ઓકે ત્યાર પછી આપણે બીજું જોઈએ સેવા ક્ષેત્ર ધંધાકીય એકમમાં ઉદ્યોગો અને વેપારી એકમો તો બંનેનું માળખું અલગ હોય ઓકે વ્યવસાય જેમ ડોક્ટરનો વ્યવસાય વકીલનો વ્યવસાય એ પણ પોતાની ઓફિસો લઈને જેમ કે હોસ્પિટલ તો વ્યવસાયિક ક્ષેત્રમાં તો એમની આમ સેવા છે પણ પોતે ડોક્ટરો સેવા આપતા હોય તો એમનું પણ માળખું છે તો આ પ્રકારના આધારે વ્યવસ્થાતંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે હવે આપણે જે વ્યવસ્થાતંત્રના પ્રકારો ભણવાના 12મા ધોરણમાં એની અંદર એક રૈખિક વ્યવસ્થાતંત્ર બીજું કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર ત્રીજું વૈધિક વ્યવસ્થાતંત્ર ચોથું અવૈધિક વ્યવસ્થાતંત્ર અને પાંચમું સ્થાનિક વ્યવસ્થાતંત્ર આ પાંચ પ્રકારો છે એક પ્રશ્ન એક ગુણનો આઈએમપી પ્રશ્ન વ્યવસ્થાતંત્રના પ્રકારો જણાવો ઓકે એક ગુણમાં પૂછાયેલો તો પાંચ પ્રકારો લખી દેવાના ઓકે અમે લોંગ ક્વેશ્ચન કરશું એટલે પાંચ પ્રકારો અમે યાદ રહી જશે બીજું આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ આ હું તમને કહી નાખું તો આ બધા જ વ્યવસ્થાતંત્રના ત્રણ ગુણના પ્રશ્નો છે અને મોસ્ટ આઈએમપી લાસ્ટ એક્ઝામમાં સ્થાનિક વ્યવસ્થાતંત્ર પૂછાયેલું ફર્સ્ટ સેકન્ડ એક્ઝામમાં ગણિત સ્કૂલમાં કારણ કે આ જૂના સિલેબસમાં નહોતું જૂના સિલેબસની અંદર આની જગ્યાએ સમિતિ વ્યવસ્થાતંત્ર હતું શ્રેણિક નહોતું શ્રેણિક એ આધુનિક સમયનું વ્યવસ્થાતંત્ર છે ભણાવીશ ત્યારે એના વિશે ડિટેલમાં કહીશ કેમ ઓકે કારણ કે અત્યારે આપણે આ જોઈએ છે એ પ્રશ્ન હું અત્યારે સમજાવું તો એ તમારા માટે કઈ કામનો નથી કારણ કે આ યાદ કરવાનું છે અત્યારે ઓકે તો એક પ્રોજેક્ટ માળખા સ્વરૂપનો છે હવે આપણે પહેલા એમાં જોઈએ રૈખિક વ્યવસ્થાતંત્ર કોને તો રૈખિક વ્યવસ્થાતંત્ર વિશે ભણીએ જો એક આ બધા ક્રમશ ભણીશું આપણે અત્યારે પહેલું જોઈએ રૈખિક વ્યવસ્થાતંત્ર ત્રણ ગુણ માટે આઈએમપી અને પૂછાયેલા મેં તમને કીધું ના બધા છે જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે હું કહીશ આ પણ પૂછાયેલું છે એક્ઝામમાં હવે ત્રણ ગુણ માટે શું પૂછાય એમાંથી એ પણ કહીશ આમાંથી એક ગુણના વિકલ્પ એક ગુણનો પ્રશ્ન બે અને ત્રણ ગુણના પ્રશ્નો આ આખા ક્વેશ્ચન માંથી નીકળે અને ત્રણ ગુણમાં કયો પ્રશ્ન લખો એ પણ કહીશ તો જો ત્રણ ગુણમાં એવું પૂછાય છે રૈખિક વ્યવસ્થાતંત્રનો અર્થ આપી એની રચના સમજાવો આકૃતિ સહ પણ સમજાવવાની થાય આકૃતિ વગર પણ રચના લખી શકાય આકૃતિ લખો તો બેટર જો રચના કહીશ ત્યારે હવે જો રૈખિક વ્યવસ્થાતંત્ર તો એનો અર્થ જોઈએ અર્થ એક ગુણનો પ્રશ્ન જે મેં અહીંયા આઈએમપી લખેલો છે અત્યારથી આઈએમપી કરેલો તો બેટર છે જુઓ રૈખિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે જુઓ રૈખિક વ્યવસ્થાતંત્રનો આ વ્યવસ્થાતંત્રના પ્રકારો આપણે પાંચ એમાં સૌથી જૂનો છે પ્રાચીન અને સરળ છે હવે પ્રાચીન એટલે વર્ષોથી આનો લશ્કર લશ્કરી ક્ષેત્ર છે એમાં ઉપયોગ થતો આવ્યો છે અને સરળ એટલા માટે દરેક વ્યક્તિને પોતાનો ઉપરી અધિકારી કોણ છે જવાબદાર અને પોતાના દરેક અધિકારીને પોતાના હાથ નીચેના તાબેદારો કોણ છે સત્તા અને જવાબદારીની સરળ વહેંચણી એક સીધી રેખામાં થયેલી છે એટલે સરળ છે સમજી શકે છે દરેક વ્યક્તિ પોતાને ઉપરી અધિકારી અને તાબેદારની માહિતી મેળવી શકે છે સરળતાથી એટલે સરળ પ્રકાર છે લશ્કરી ક્ષેત્રમાં વર્ષો ત્યાં ઉપયોગ થતો આવ્યો છે દરેક સંરક્ષણ બાબતની વાત કરો એ ગુણમાં એમ પ્રશ્ન કે વિકલ્પમાં પણ આવેલો વ્યવસ્થાતંત્રનો સૌથી જૂનો પ્રાચીન અથવા સરળ પ્રકાર કહેલો તો રૈખિક વ્યવસ્થાતંત્ર બીજો એક ગુણનો પ્રશ્ન અર્થમાં આ લખવાનું થાય તમારે જો કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે એટલે એને લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહે બીજું નામ જો વ્યવસ્થા રૈખિક વ્યવસ્થાતંત્રને બીજા કઈ નામ એવો થાય તો લશ્કરી વ્યવસ્થાતંત્ર ઓકે બીજું ક્યાં વર્ષોથી તો લશ્કરમાં વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે ક્યાં ઉપયોગી છે એવું પૂછે તો લશ્કર ના લખી દેતા ત્યારે હું કહીશ લશ્કરમાં વર્ષોથી ઉપયોગ થતું આવ્યું હતું ઉપયોગી છે એવું ના લખી દેવાય ક્યાં ઉપયોગી છે એવું પૂછે તો આ પ્રશ્ન થાય જવાબ પણ વર્ષોથી લશ્કરમાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર ઉપયોગી હતું અને છે આજે પણ જે આ એક જોઈએ સૌથી મોટી સત્તા આજે સરકાર તો સંરક્ષણ મંત્રી એમની હાથની જે અધિકારી તો જમીનદારના હોય
પછી નૌકાદળના હોય, હવાઈ દળના અધિકારી હોય, એમની નીચે જે તે ક્ષેત્રના અધિકારી જે મંત્રી જેવા એમની હાથ નીચે કેપ્ટન, એની હાથ નીચે સૈન્ય. તો આ પ્રકારનું માળખું વર્ષોથી ઉપયોગમાં આવ્યું છે. એકનો પ્રશ્ન હતો. હવે જે મિત્રો બીજું જુઓ, આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં, આ જે રૈખિક વ્યવસ્થા, રૈખિક એટલે સીધી રેખામાં, જેમાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે. તો આપણે આ વ્યવસ્થા તંત્ર સોરી સંચાલનની જુદી જુદી સપાટીઓનો ટ્રાયેંગલ મેં તમને બતાવ્યું હતું, ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી અને તળ સપાટી સંચાલન. તો એમાંનું છે જુઓ કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી સંચાલન. તો ઉચ્ચ સપાટીથી સીધી રેખામાં સત્તાની જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, સીધી રેખામાં. તેમાં ઉપરની ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. વ્યવસ્થા તંત્ર એટલે સત્તાને જવાબદારીને સોંપણી કરતું માળખું. તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા સોંપણી ઉચ્ચ સપાટીએથી એટલે કે ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં કરવામાં આવતી હોવાથી એને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય, એની વ્યાખ્યા. ઓકે, એટલે સીધી રેખામાં સત્તા સોંપણી થાય છે. હવે આ તમને સીધી રેખામાં કેમ, તો અહીંયા એક જ જોયો છે, કાર્ય અનુસાર જોવો ત્યારે ખ્યાલ આવશે કે આને સીધી રેખામાં જ કહેવાય છે. ઓકે, બીજું આ એક ગુણમાં, હવે દરેક દરેક અધિકારી પોતાના ઉપરી અધિકારી માટે જવાબદાર હોય છે. દરેક અધિકારી પોતાના ઉપરી અધિકારી માટે, ઓકે, એ જવાબદાર હોય છે. અહીંયા જેમ આ ખાસ એમબી, જેમ સ્થાન ઊંચું તેમ સત્તા વધુ, જેમ સ્થાન નીચું તેમ સત્તા ઓછી. આ ખાસ એમબી, જેમ સ્થાન ઊંચું તેમ સત્તા વધુ, સ્થાન નીચું તેમ સત્તા ઓછી થતી જાય. સ્થાન જેમ નીચું એમ જવાબદારી વધુ, સ્થાન ઊંચું એમ જવાબદારી ઓછી. ઉચ્ચ અધિકારીઓને નીતિ વિષયક નિર્ણય રોજબરોજની જવાબદારી નથી હોતી, જ્યારે અહીંયા રોજબરોજના પ્રશ્નો હોય છે તે જવાબદારી વધુ પણ સત્તા ઓછી. અહીંયા સત્તા વધુ અને જવાબદારી ઓછી હોય છે. ઓકે, તો દીકરા અર્થ હતો. હવે તમારો ત્રણ ગુણનો પ્રશ્ન કે વ્યવસ્થા તંત્રની રચના પૂછે, અર્થ આપી રચના. તો રચના એટલે જોઈ લો, તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે. જોજો, પહેલી લાઈન, રૈખિક વ્યવસ્થા તંત્ર જે એકમમાં અમલમાં મુકાય ત્યાં એકમમાં જે જે પ્રવૃત્તિઓ કરવાની છે એ પ્રવૃત્તિઓને આધારે સમગ્ર એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે. એક્ઝામ્પલ કે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, તો આપણે આ વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે જે કાર્યો અને પ્રવૃત્તિઓ કરવાની છે એને વિભાગોમાં વહેંચાય. જેમ કે નાણાને લગતા કાર્યો નાણા વિભાગમાં, કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, ભરતી, અપકશ, છૂટા કરવા, એમની નિવૃત્તિ પછીના કાર્યો માટે કર્મચારી વિભાગ, હિસાબી વ્યવસ્થા માટે હિસાબી વિભાગ, ઉત્પાદન વેચાણ ખરીદી માટે અલગ ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, આવા વિભાગોમાં વહેંચી દેવામાં આવે આખા એકમને, એટલે વિભાગો પાડી દેવામાં આવે. દરેક વિભાગમાં જે આગળના સેન્ટેન્સ હું બોલું છું યાદ રાખજો, સમગ્ર એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે. દરેક વિભાગ માટે એક વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. દરેક વિભાગ માટે વિભાગીય અધિકારી, આ વિભાગ તો વિભાગીય અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. આ વિભાગીય અધિકારી પોતાના વિભાગની સંપૂર્ણ સત્તાને જવાબદારી સોંપવામાં આવે. માનો કે વહીવટી અધિકારી, તો એને વહીવટી વિભાગની સંપૂર્ણ સત્તાની જવાબદારી સોંપવામાં આવે છે અને દરેક એ પોતાના વિભાગના નિર્ણયો લઈ શકે છે સ્વતંત્ર રીતે. ઓકે, અને પોતાના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. દરેક અધિકારી પોતાના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. ત્યાર પછી જુઓ આઈએમપી, આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્યને આધારે થતી નથી. કાર્યને આધારે રચાતું વ્યવસ્થા તંત્ર એટલે કાર્ય અનુસાર, જ્યાં કાર્યને આધારે સત્તા જવાબદારી સોંપાય. જ્યારે આ પ્રકારના વ્યવસ્થા તંત્ર કાર્યને આધારે નહીં પરંતુ વિભાગોને આધારે કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે, આઈએમપી. બીજું નામ, કયા વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવાય છે? તો રૈખિક વ્યવસ્થા તંત્રને. ત્રીજું નામ, લશ્કરી વ્યવસ્થા તંત્ર વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવાય. શા માટે? તો આ વ્યવસ્થા તંત્રની અંદર સત્તાને જવાબદારી જે સોંપાય ને તે વિભાગને આધારે સોંપાય છે, એટલે એને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ઓકે, હવે આ આકૃતિ છે એની જુઓ. ઉચ્ચ સપાટીથી તળ સપાટી ક્રમશ, તો સંચાલક મંડળ,
એમની પાસેથી સત્તા જનરલ મેનેજર પાસે આવે આવું છે સપાટી હવે જનરલ મેનેજર ઉચ્ચ સંચાલક મંડળના જે નિર્ણયો છે નો અમલ કરાવે માટે જુદા જુદા વિભાગો બનાવે છે જેમ ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ આનાથી વધુ હોય નાણા વિભાગ જેમ જરૂર પડે એમ કર્મચારી વિભાગ અહીંયા એક્ઝામ્પલ માટે તમને ત્રણ સમજૂતી માટે આપ્યા એનાથી વધુ હોય ઓકે હવે ઉત્પાદન વિભાગ તો એની અંદર પેટા અલગ બે વિભાગ ખરીદી વિભાગ ઉત્પાદન વિભાગ એના માટે ખરીદી અધિકારી ઉત્પાદન અધિકારી એમની હાથ નીચે કારકુનો ઉત્પાદન અધિકારી નીચે સુપરવાઇઝર એટલે નિરીક્ષક એની હાથ નીચે ફોરમેન હવે જગ્યા નથી ને એટલે ફોરમેનની નીચે આમ ઊભું લખવાનું કામદારો ફોરમેનની નીચે કામદારો એટલે જગ્યાના ભાવે બાજુમાં લખ્યું જેમ બીજો વહીવટી વિભાગ એના બે પેટા વિભાગો વહીવટી અને ખરીદી વિભાગ તો એની એક જૂથના કાર્યો એક જૂથમાં લખાય ને એમ કેમ કે એક સરખા કાર્યો એક જૂથમાં તો હિસાબનું અને વહીવટી કાર્ય વહીવટી વિભાગમાં જ મુકાયું ઓકે આપણે રચનામાં જોયું વહીવટી વિભાગમાં વહીવટી અધિકારી હિસાબી અધિકારી હિસાબ વિભાગ માટે એમની હાથ નીચે એમના કારકુનો હોય હિસાબી અધિકારી નીચે વેચાણ વિભાગ એની અંદર જે એક સરખા કાર્યો થતા હોય એવા પેટા વિભાગો એમાં સમાવાય જેમ કે વેચાણ વિભાગમાં વેચાણનું કાર્ય વિજ્ઞાપન એટલે જાહેરાતનું કાર્ય પણ સમાયું વેચાણના કાર્ય માટે વેચાણ અધિકારી જાહેરાત માટે વિજ્ઞાપન અધિકારી વેચાણ અધિકારી નીચે સેલ્સમેનો અને વિજ્ઞાપન જાહેરાત અધિકારી છે એડવર્ટાઇઝિંગનું કંપનીની પ્રોડક્ટનું વેચાણ વધારવાનો પ્રયત્ન માટે જે વિજ્ઞાપન કરાય માટે એની નીચે કર્મચારીઓ તો અધિકારી નીચે કર્મચારી તો આ એક પ્રકારનું કઈ વૈકિક ઉચ્ચ સપાટી સત્તા ક્રમશઃ તળ સપાટી સુધી સોંપાય છે હવે એની રચનાના આ સમજૂતી આપું છું આખા ફરમેનની તો જો આ એક ગુણના પ્રશ્નો છે આ બે ગુણમાં પણ આવેલો જો આ પ્રકારના એટલે કે આ જે રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે આ પૂછાયેલો કે કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય તો રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર ઓકે જો સૌથી મહત્વની સત્તા ઉચ્ચ સપાટી સંચાલનમાં સંચાલક મંડળ જેને બોર્ડ ઓફ ડિરેક્ટર પાસે હોય હવે એમની પાસે જે આ શું કરે ધંધાના નીતિ વિષયક નિર્ણયો કરે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું કેટલા નાણાંની જરૂરિયાત પડશે આ બધા નિર્ણય એમની પાસે હોય છે બીજું હવે એમની પાસેથી જરૂરી સત્તા કોણ મેળવે તો જનરલ મેનેજર આ યાદ રાખજો સંચાલક મંડળ પાસેથી જરૂરી સત્તા સંચાલક જનરલ મેનેજર મેળવે છે જેથી આ એક ગુણ જનરલ મેનેજર નું સ્થાન મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું છે મુખ્ય વહીવટી અધિકારી એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોણ હોય છે અહીંયા જનરલ મેનેજર અહીંયા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નું સ્થાન નથી એનું સ્થાન કોને ભોગવવા મળે છે જનરલ મેનેજરને ઘણા એકમમાં એવું હોય કે મુખ્ય વહીવટી અધિકારી તરીકેની જે તમામ સત્તા હોય છે જનરલ મેનેજરને મળે છે મુખ્ય વહીવટી અધિકારીનું સ્થાન હોતું નથી એની સ્થાને આ વ્યક્તિ છે એમ જેમ કે આપણે જોઈએ ગૂગલ છે ગૂગલ કંપની વિશે તો બધા જાણો છો તો ગૂગલ કંપનીના સીઈઓ જે મુખ્ય વહીવટી અધિકારી સુંદર પિચાઈ છે તો એ સીઈઓ મુખ્ય વહીવટી અધિકારી છે કંપની છે એમની એ સત્તાની જવાબદારી એમની પાસેથી એમના પાસે મુખ્ય વહીવટી અધિકારી પાસે છે પણ કેટલાક એકમોમાં એ સત્તા જનરલ મેનેજરને સોંપાયેલી હોય હવે જુઓ હવે આ છેલ્લે આવશે હવે જો જનરલ મેનેજર પાસે સત્તા આવે છે અને જનરલ મેનેજર સંચાલક મંડળ પાસેથી જે મેળવેલા હુકમો સૂચનો છે એનો અમલ ઉત્પાદન વિભાગ વહીવટી અને વેચાણ વિભાગને કરાવે છે એટલે અહીંયા ત્રણ વિભાગો પાડી દીધા છે ઉત્પાદન વિભાગ વહીવટી અને વેચાણ વિભાગ જનરલ મેનેજર પોતાના જે હુકમો સૂચનોનો અમલ આ ત્રણ વિભાગો પાસે કરાવે છે જેની અંદર પેટા વિભાગો જોયું ખરીદી અધિકારી ખરીદી અધિકારી મેળવે છે પોતાના વિભાગીય અધિકારીઓ છે એની પાસેથી જરૂરી સત્તા પોતાના કામદારો તાબેદારો મેળવે છે જેમ વેચાણ વિભાગ વહીવટી વિભાગના અધિકારીઓને સત્તા સોંપાય જનરલ મેનેજર તરફથી અહીંયા જવાબદારી અને સત્તા સોંપાય એમની પાસેથી જરૂરી સત્તાની જવાબદારી કારકુનોને સોંપાય છે ઓકે તો એમ દરેક વિભાગના અધિકારીઓ પોતાના તાબેદારોને જવાબદારી અને સત્તા સોંપે છે તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રની અંદર ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ સીધી રેખામાં સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે જેથી રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે બીજો એક પ્રશ્ન એમબી આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાની સોંપણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જ્યારે જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ હોય છે જેમ કે સેલ્સમેને જે કાર્ય કર્યું એના માટે જવાબદારીનો ઉપરી અધિકારી
હવે વેચાણ વિભાગનું કાર્ય સંભાળે છે વેચાણ અધિકારી તો એ કોને જવાબદાર છે જનરલ મેનેજરને જનરલ મેનેજર કોને જવાબદાર છે સંચાલક મંડળને તો જવાબદારી નિમ્ન સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જ્યારે સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ સોંપાય છે આ ખાસ અહીંથી હવે એક મિત્ર બે ગુણનો પ્રશ્ન અથવા એક ગુણમાં પણ પૂછાયેલો કે રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ છે ખાસ રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ છે એવું પૂછાય તો જવાબ મેં અહીંયા શોર્ટમાં લખ્યો આખો જ બોલીશ જુઓ જ્યાં એકમનું કદ નાનું હોય જ્યાં એકમનું કદ બહુ નાનું છે જ્યાં મર્યાદિત કાર્યક્ષેત્ર હોય એટલે જ્યાં કાર્ય કરવાની પ્રવૃત્તિ છે ચોક્કસ વિભાગ અથવા કાર્ય પૂર્તિ મર્યાદિત છે મોટા વ્યાપ પર નથી ઓકે અને જ્યાં શિસ્ત અને અંકુશના પ્રશ્નો ઓછા હોય જ્યાં શિસ્ત અને અંકુશ જળવાતું જ હોય એટલું મહત્વનું શિસ્ત પાલન જરૂરી નથી એમ જ્યાં જરવાતું જ હોય તે સામાન્ય એટલે કે એકદમ અંકુશ અથવા શિસ્ત પાલન કરાવવાની ફરજ પાડવામાં આવતી ન હોય એવા એકમમાં એવા ધંધા કે એકમમાં રૈખિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે જ્યાં વિભાગોને મહત્વ છે દરેક કાર્યને મહત્વ નથી કાર્યને મહત્વ ના હોય ત્યારે રૈખિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે જેમ લશ્કર છે એમાં બારીકાઈ વાળું કાર્ય નથી જેમ તમે સોના ચાંદી અથવા ડાયમંડ જુઓ તો ડાયમંડ ની અંદર જે કાર્ય છે ડાયમંડ એને ડાયમંડ ને એક સરસ મજાનો બનાવવો છે એને કોતરવો છે શેપ આપવો છે જ્યાં બારીકાઈ વાળું કાર્ય છે જ્યાં કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર હોય જ્યાં વસ્તુમાં બારીકાઈ વાળું કાર્ય નથી જરૂરી શિસ્ત પાલન એટલું બધું મહત્વનું નથી નાની એકમ હોય ત્યાં રૈખિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે ઓકે બસ તો અહીંયા દીકરા રૈખિક વ્યવસ્થા તંત્ર પૂરું થયું એના પ્રશ્નો મેં તમને કહી દીધા બધા હવે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર જોઈ લઈએ બીજો પ્રશ્ન હેલો વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે સેકન્ડ નંબરનો વ્યવસ્થા તંત્રનો પ્રકાર તો કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર આગળ તમે રૈખિક વ્યવસ્થા તંત્ર જોઈ ગયા જેની અંદર વિભાગના દરેક કાર્ય માટે સોરી કાર્યોને જુદા જુદા વિભાગોમાં વહેંચીને વિભાગીય અધિકારીની નિમણૂક કરાય અને સંપૂર્ણ વિભાગની જવાબદારી સંભાળે પરંતુ એ વ્યવસ્થા તંત્રની અંદર મર્યાદા એ હતી કે વિભાગીય અધિકારીએ પોતાના વિભાગના બધા જ કાર્યો કરવા પડતા અને પોતાના કાર્ય માટેની સંપૂર્ણ એની પાસે સત્તા હતી પણ એની પાસે પૂરી આવડત અથવા નિષ્ણાત ન પણ દરેક કાર્યમાં નિષ્ણાત હોય શક્ય નથી તો ત્યાં એક વિશિષ્ટીકરણનો લાભ લઈ શકાતો નહોતો વિશિષ્ટીકરણનો લાભ ત્યારે જ મળે કે દરેક કાર્ય માટે ચોક્કસ વ્યક્તિ નિષ્ણાત હોય ત્યારે તો એ કાર્યની અંદર કંઈક નવું સંશોધન કરી શકે તો એની મર્યાદામાંથી કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રનો ઉદ્ભવ થયેલો છે જુઓ તો કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર એ પણ તમારો ત્રણ ગુણનો પ્રશ્ન છે પણ ક્યારે ત્રણ ગુણ હું તમને કહી દઈશ અંદર લખેલો છે મેં આઈએમપી રચના જે પૂછાયેલું છે તો એનો અર્થ જોઈએ રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદાઓમાંથી કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું તો રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા એ હતી કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને આધારે સત્તાની જવાબદારીની સોંપણી કરાય હવે વિભાગને આધારે સત્તાની સોંપણી કરાય ત્યાં વિશિષ્ટીકરણ શ્રમ વિભાજનનો લાભ મળતો નથી શ્રમ વિભાજનની અંદર દરેક કાર્ય અલગ અલગ વ્યક્તિ નિષ્ણાતોને સોંપાય જેની પાસે આવડત છે એને શ્રમ વિભાજન કહેવાય અને દરેક વ્યક્તિની આવડતનો લાભ ત્યારે મળી શકે પરંતુ અહીંયા તો કાર્ય અનુસાર રૈખિક વ્યવસ્થા તંત્રમાં આ શક્ય ન હતું એને મર્યાદામાંથી કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવેલું છે રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે આ એમપી યાદ રાખજો કારણ કે ત્યાં દરેક કાર્યમાં જે નિષ્ણાત વ્યક્તિ નથી માને કે આપણે જોઈએ વેચાણ વિભાગ ઉત્પાદન વહીવટી વિભાગ આવા વિભાગો હોય અને વિભાગીય અધિકારી છે એ પોતાના વિભાગના સમગ્ર નિર્ણયો લેવાની એની પાસે સત્તા હોય પણ દરેક કાર્યમાં એ નિષ્ણાત હોય એવું શક્ય નથી એની પાસે આવડત હોય એ પણ શક્ય નથી એટલે તે પોતાના કાર્યમાં નિપુણ હોતો નથી દરેક કાર્યમાં નિપુણ ક્યારે હોય નહીં તો ત્યાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે હવે જુઓ કે કાર્ય રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર જે અધિકારીઓ છે પોતાના વિભાગની સંપૂર્ણ સત્તાની જવાબદારી અને પોતાના કાર્ય સત્તાની જવાબદારી છે પણ પોતાના વિભાગના સંપૂર્ણ કાર્ય પોતે કરવાના પોતે જવાબદાર છે એટલે એમનો કાર્ય બોજ પણ વધે બીજું એમની પાસે દરેક કાર્યની નિપુણતા હોતી નથી તો આની મર્યાદામાંથી કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું તો એની વ્યાખ્યા થી જુઓ જે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને
જે તે એકમના ચોક્કસ કાર્યને જવાબદારી સોંપવામાં આવે તેને કાર્ય અનુસાર જોજો જે તે કાર્ય માટે નિષ્ણાત વ્યક્તિ હોય અને એને એકમના જે તે કાર્ય માટેની સંપૂર્ણ જવાબદારી સોંપાય તેને કાર્ય અનુસાર તો એનો મતલબ એ કે આ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની અંદર કાર્યને આધારે સત્તાને જવાબદારી સોંપાય વિભાગને આધારે નહીં વિભાગની અંદર જે જે કાર્યો કરવાના હતા ને કાર્ય માટે નિપુણ વ્યક્તિ ત્યાં એક વ્યક્તિના માથે બધા જ કાર્યો સોંપવામાં આવતા નથી જે રૈખિક વ્યવસ્થા તંત્રમાં હતું કેમ કે વેચાણ અધિકારી તો એકમના વેચાણના સંપૂર્ણ કાર્યો વેચાણ અધિકારી સંભાળે જે દરેક કાર્યમાં નિષ્ણાત ન પણ હોય જ્યારે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં દરેક કાર્ય માટે નિષ્ણાત વ્યક્તિ છે એ અને જે તે કાર્યની નિપુણ વ્યક્તિ નિષ્ણાત એટલે નિપુણ હોય તો એ કાર્યને ન્યાય આપી શકે તો જુઓ હવે આપણે જોઈએ કે એની રચના અને રચના એ તમારો ત્રણ ગુણનો પ્રશ્ન હું તમને કહું કે 2017 પહેલા જે જૂનો સિલેબસ હતો આપણો એની અંદર કાર્ય અનુસાર અને રૈખિક વ્યવસ્થા તંત્રનો તફાવત હતો ચોપડેની અંદર પણ હતો અને પૂછાતો હતો હવે તમને નવા સિલેબસમાં તફાવત નથી આવ્યો ચોપડીમાં પણ આ એ એક્ઝામમાં પૂછાય છે આઈ થિંક તમને મટીરિયલમાં અપેક્ષિત અન્ય મટીરિયલ જોઈ શકો પૂછાયેલો છે પૂછાઈ શકે ઓકે તો તફાવતમાં એની રચના અને એના અર્થના જે મુદ્દા હતા એ જ નીકળે છે જોઈએ રચના તો કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એ વિશેષ સ્થાન અપાય છે કારણ કે અહીંયા તો દરેક કાર્ય માટે અલગ વ્યક્તિ નિમાય છે જે તેની આવડતનો લાભ મળે એટલે આને મહત્વ છે અને આઈએમપી એક ગુણનો પ્રશ્ન કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ અથવા મહત્વ હોય એવું વ્યવસ્થા તંત્રની કાર્ય અનુસાર બીજું આ વ્યવસ્થા તંત્રમાં સત્તાને જવાબદારીને સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે તમે જોયું કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં જુદા જુદા કાર્યો એને જુદા વિભાગોમાં વહેંચી લેવામાં આવે એટલે કે વિભાગો પાડવામાં આવે વિભાગ માટે અલગ અધિકારીની નિમણૂક કરાય તો ત્યાં વિભાગને આધારે સત્તાને જવાબદારી સોંપાય જ્યારે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં દરેક કાર્યને આધારે જ સત્તાને જવાબદારીની સોંપણી કરાય તો આ વ્યવસ્થા તંત્રમાં કાર્યને આધારે સત્તાને જવાબદારીની સોંપણી કરવામાં આવતી હોવાથી કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કહેવાય કાર્ય અનુસાર સત્તાને જવાબદારીની સોંપણી ઓકે તો બીજો દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરાય નિષ્ણાત વ્યક્તિ એટલે પોતાના કાર્યમાં નિપુણ હોય ઓકે એવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે આ નિષ્ણાતો એ પોતાના કાર્ય માટે સંપૂર્ણ જવાબદાર છે આ નિષ્ણાત વ્યક્તિ એવું નથી કે સલાહકાર છે એ પોતાના કાર્ય જે કાર્ય છે એ કાર્ય માટે સંપૂર્ણ જવાબદાર પોતે જ છે દાખલા તરીકે કે ખરીદી અધિકારી છે તો એકમના તમામ વિભાગની ખરીદીનું કાર્ય સંભાળે ફક્ત પોતાના વિભાગની ખરીદી નહીં એકમની અંદર જુદા જુદા વિભાગો હોય એ દરેક વિભાગની ખરીદી એક ખરીદી એક કાર્ય તો એ કાર્ય માટે ખરીદી અધિકારી તો ફક્ત પોતાના વિભાગની ખરીદીનું કાર્ય નથી સંભાળતો પૂરા એકમના જુદા જુદા કાર્યોના વિભાગો છે એ વિભાગોની તમામ ખરીદી છે એની જવાબદારી સંભાળે છે તો જો એક્ઝામ્પલ કે ખરીદી અધિકારી એકમની તમામ પ્રકારની ખરીદી માટે જવાબદાર હોય છે એટલે કે ખરીદીના કાર્ય માટે જવાબદાર ખરીદી અધિકારી જ હોય છે પોતાના ઉપરી અધિકારીને જવાબ આપવા માટે બંધાયેલો છે ઓકે અને ખરીદી અધિકારીને ખરીદીનું કાર્ય ત્યારે સોંપાય કે ખરીદી અધિકારી એ કાર્યમાં નિષ્ણાત છે એ લાયકાત ધરાવે છે આવડત ધરાવે છે એટલે એને વિશિષ્ટીકરણનો લાભ મળે ઓકે હવે જો દીકરા રચના હવે આ રચના છે તમારો કોમ્પ્લિકેટ પ્રશ્ન જે જુઓ એની અંદર આકૃતિ તો તમને જોવા મળે છે રૈખિક વ્યવસ્થા તંત્રમાં સીધી રેખામાં સત્તાને જવાબદારી ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ આવતી હતી જ્યારે કાર્ય અનુસારમાં એ રીતના સત્તાને જવાબદારી નથી અહીંયા જવાબદારી પણ તમને જોવા મળે છે કે યોગ્ય રીતે રૈખિક નથી યસ્ત વ્યસ્ત તમને આકૃતિમાં જોવા મળે છે તો જુઓ મુખ્ય અધિકારી છે એની પાસે સંપૂર્ણ સત્તાની જવાબદારી એ પોતાની જવાબદારી બે ભાગમાં વહેંચી નાખે એક વહીવટી વિભાગ અને કારખાના વિભાગ વહીવટી વિભાગ છે કોમર્શિયલ હિસાબી વિભાગ કહી શકાય જ્યારે કારખાના વિભાગ જે ઉત્પાદનનું કાર્ય સામાન્ય રીતે થતું હોય છે હવે જો તમને કે બે જે એકમની અંદર જે કાર્યો કરવાના છે એના અલગ અલગ બે વિભાગો પાડી દેવામાં આવ્યા હવે જોઈએ કે વહીવટી વિભાગ તો વહીવટી વિભાગની અંદર અલગ અલગ કાર્ય છે એના માટે અલગ અધિકારી તો જો કાર્યને આધારે અધિકારી જેમ કે સૂચના અધિકારી શિસ્ત પાલન માટે અધિકારી હિસાબી અધિકારી અને માર્ગદર્શન માટે અધિકારી જે દોરવણીનું કાર્ય કરે છે હવે કારખાના વિભાગ જોઈએ તો કારખાના વિભાગની અંદર પણ જે કાર્યો કરવાના છે એ કાર્ય માટે અલગ નિષ્ણાત જેમ કે જૂથ અધિકારી
જે આંતર સંબંધો જાળવવાનું કરીએ છે, સંકલનનું કાર્ય સંભાળે છે, ઝડપ અધિકારી ગુણવત્તા નિયંત્રણ જે પ્રોડક્ટ છે, પછી એ વસ્તુ સ્વરૂપની કે સેવા સ્વરૂપની હોય, એ પ્રોડક્ટની ગુણવત્તા જળવાય એ માટે અધિકારીને સમારકામ જે યંત્રો સામગ્રી ટેકનોલોજી વપરાતી હોય એના સમારકામ માટેનો અધિકારી છે. તો અહીંયા દરેક કાર્ય માટે એક અલગ અધિકારી છે. ઓકે, હવે જો એકમની અંદર જે કામ કરતા કામદારો છે ને, પોતાના કાર્ય માટે જુદા જુદા અધિકારીઓ પાસેથી હુકમો સૂચનો મેળવી શકે. જુઓ, જેમ કે કર્મચારી કામદારો દરેક વિભાગમાં હોય. હવે માનો કે કર્મચારી છે, સૂચના અધિકારી નીચે કામ કરતો અધિકારી, એને કોઈ સમારકામનું કાર્ય હોય તો જુઓ સમારકામ અધિકારી પાસેથી સૂચના મેળવે. માનો કે માર્ગદર્શનની જરૂર હોય તો માર્ગદર્શન અધિકારી પાસેથી હુકમો સૂચનો મેળવે. ઓકે, હિસાબની અધિકારી પાસેથી મેળવે. તો અહીંયા જોવા છે બે રોડ છે. એક, જે તે વિભાગના અધિકારી પાસેથી સૂચનો મેળવે અને જરૂર જણાય ત્યાં પોતાના કાર્ય માટેના અલગ અધિકારી છે, જે બીજા છે એના પાસેથી પણ હુકમો સૂચનો મેળવે. તો અહીંયા જુઓ તમે બે પ્રકારના દોર છે. ઓકે, તો આ પ્રકારમાં કયો કામદાર કયા અધિકારી પાસેથી સલાહ સૂચન મેળવશે સ્પષ્ટ રીતે ચોક્કસ હોતું નથી. એ પોતાના કાર્યને આધારે જે તે અધિકારી પાસેથી હુકમો સૂચનો મેળવે છે. તો આ પ્રકારના વ્યવસાય તંત્રમાં સત્તાની જવાબદારી કાર્ય આધારે સોંપાયેલી છે. ઓકે, હવે ખાસ અહીં બે એક પ્રશ્ન જુઓ. મેં આગળ તમને કરાવી દીધું, રૈખિક વ્યવસ્થા તંત્રમાં સંપૂર્ણ સત્તા સંચાલક મંડળ પાસે હોય, જ્યારે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય વહીવટી એટલે કે મુખ્ય અધિકારી પાસે હોય, જે તમે જોઈ શકો છો. ઓકે, આ પૂછાયેલો પ્રશ્ન છે, બોર્ડની એક્ઝામમાં પણ આવેલો. હવે દરેક અધિકારી એકમના દરેક કાર્ય કર્મચારીને તેના કાર્ય અંગે હુકમો આપી શકે. ખાસ આ વ્યવસ્થા તંત્રની અંદર એ બાબત ધ્યાનમાં રાખવાની કે જે આપણે જે કાર્યની સોંપણી કરે ત્યારે કોઈ કાર્ય બેવડાય નહીં, એટલે બે વખત ન થવું જોઈએ અને કોઈ કાર્ય રહી ન જવું જોઈએ. હવે આ પ્રકારના વ્યવસ્થામાં દરેક અધિકારી જે તમે જુઓ છે એ એકમના દરેક કર્મચારીને, ઓકે, આ એક કર્મચારી નથી, કર્મચારીઓ અને કામદારો જે જે કાર્ય નીચે રોકાયેલા છે બધા જ અલગ અલગ અધિકારી પાસેથી મેળવે, એટલે દરેક કર્મચારી તેના કાર્ય અંગે હુકમો સૂચનો આપી શકે છે. બીજો એક પ્રશ્ન એમ બી આ પ્રશ્ન અગાઉ કરાવી દીધો છે અહીંયા, પણ ફરીથી એટલા માટે કે આ પૂછાયેલો છે. તો આ વ્યવસ્થા તંત્ર એટલે કે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં સત્તાની સોંપણી કાર્યને આધારે કરવામાં આવે છે, જ્યારે રૈખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા સોંપણી વિભાગને આધારે કરવામાં આવે છે. એટલે એને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહ્યું હતું, જ્યારે આને કાર્યને આધારે થતી હોવાથી કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે. જો ખાસ આઈએમબી જેમ જોયું કે રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ છે, જ્યાં એકમનું કદ નાનું, જ્યાં મર્યાદિત કાર્યક્ષેત્ર, શિસ્ત અને સંકલનના અંકુશના પ્રશ્નો ઓછા હોય. જ્યારે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ છે એવું પૂછે, તો જુઓ જે ધંધાકીય એકમમાં કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય એવા એકમોમાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર અનુકૂળ. કાર્યોની ભિન્નતા એટલે કે દરેક કાર્ય ચોક્કસ અનુકૂળતા યોગ્ય રીતે કરવું જરૂરી છે. જ્યાં બારીકાઈ વાળું છે, જ્યાં કાર્યનું મહત્વ વધુ છે, ત્યાં કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. મેં એક એક્ઝામ્પલ આપ્યું કે ડાયમંડનું કાર્ય છે, સોના ચાંદીના દાગીના ઘડવાનું બનાવવાનું કાર્ય છે, જ્યાં બારીકાઈ વાળું કાર્ય છે, જ્યાં કાર્યને મહત્વ વધુ છે, ત્યાં રૈખિક વ્યવસ્થા તંત્ર કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે. ઓકે, તો બસ આજે તમારા બે પ્રશ્નો હતા, એક રૈખિક વ્યવસ્થા તંત્ર, બીજું કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. આ તમારા ત્રણ ગુણના પ્રશ્નો આઈએમપી છે. તમે મટીરિયલ ચેક કરજો, બોર્ડના પણ પેપર જોજો, પૂછાયેલા તમને તફાવત પણ કહી દીધા કેવી રીતના, તફાવતની અંદર મેં તમને કીધું સત્તા સોંપણી કેવી રીતના કરાય છે, એને બીજા કયા નામથી ઓળખાય, ક્યાં કયા અનુકૂળ છે. ઓકે, રચના સત્તા કોની પાસે છે, આ તમારો પ્રશ્ન 5 આમ જ નીકળી જાય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે વિડીયોની અંદર વૈકિક ને અવૈકિક જોઈશું. ઓકે.